अ वेरी गुड मॉर्निंग टू स्टूडेंट्स ऑफ स्टैंडर्ड 6 ऑफ गुजराती मीडियम बधा छठा धोरण विद्यार्थीओ ने हमारा सुप्रभात। जे ते चैप्टर आपणे शुरू कर्यो हतो लिथो सोल्यूशन में 4.1 एमां पण आपणे आगळ हवे वधवाना छे अने एमां लास्ट पेरेग्राफ हवे छे आपणो अने पछी थोड़ी घणी एक्टिविटी आपने आपेली छे ए पण आजे जोवानी रहेशे। ओके, द लास्ट पेरेग्राफ में तमने 7-8 प्रश्न आपेला छे एना जवाब आपणे लखवाना रहेशे। ओके स्टूडेंट्स, स्टैंडर्ड 6 ओके लिथो सोल्यूशन। हवे एमां जोईए तो लास्ट पेरेग्राफ छे, इट वॉज डार्क, विल सी द पेरेग्राफ। ओके, के आपणे पहेला पेरेग्राफ जोशुं शुं कहेवा मांगे छे। इट वॉज डार्क, they did not see anyone for a long time. Late at night the dacoits came on horseback. કે તે લાંબા સમય સુધી બધા જે ડાકુ હતા લૂંટેરા હતા એની રાહ જોઈ, હા બહુ મધ્યરાત્રિ થઈ ત્યારે જોયું તો બધા જે લૂંટેરા છે એ ઘોડાની પીઠ ઉપર બેસીને આવતા હતા. They did not see the wire in the dark. One by one they fell down. Birju and his friends came out. કે એ લોકોએ બે ઝાડ વચ્ચે વાયર બાંધેલો હતો, એ વાયર અંધારામાં લૂંટેરા છે એના દેખાણો નહીં એટલે એક પછી એક બધાય પડવા લાગ્યા. ધે કોટ ધ ડેકોઇટ્સ એન્ડ ટેક ધેમ ટુ ધ ટ્રીઝ. પછી એ લૂંટેરાને પકડી લીધા અને ઝાડ સાથે કે વૃક્ષો સાથે તેમને બાંધી લીધા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. પછી બીજે સવારે સરપંચે પોલીસને ફોન કર્યો, કોલ કર્યો અને પોલીસે એ બધા લૂંટેરાને શું કર્યું તો કે પકડી પાડ્યા. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ, ધ હી વોઝ બિરજુ ધ બ્રેવ. ઓકે, હવે એ વિકલ બિરજુ નથી, આ બિરજુ કેવો છે તો કે હિંમતવાન બિરજુ કહેવામાં આવે છે. હવે એમાં પહેલો પ્રશ્ન છે, વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર. વેર ડીડ એકઠું થવું, એક જગ્યાએ એકઠું થવું એના આપણે શું કહેશું, ગેધર. એનો જવાબ પછી લખશું. બીજો પ્રશ્ન છે, બીજું એન્ડ હિઝ ફ્રેન્ડ હવે આ છે એમસીક્યુ. ઓકે, એમાં સાચો જવાબ શું છે એ આપણે પણ જોશું. પછી આ વાક્ય કોણ બોલે છે અને કોણ કહે છે એ ત્રીજો છે. થર્ડ વન, ટાઈ ધ વાયર વિથ ધ ટીઝ. ટાઈ ધ વાયર વિથ ધ ટ્રીઝ. તો આ વાક્ય કોણ બોલે છે કે હુ સેડ ટુ હુમ, એટલે કે કોના કહે છે એન એ બંનેના નામ લખવાના રહેશે. ઓકે, નાવ ફોર્થ વન, વોટ વોઝ બિરજુસ પ્લાન્સ ટુ ટ્રેપ ડેકોઇટ્સ. વોટ વોઝ બિરજુસ પ્લાન ટુ ટ્રેપ ડેકોઇટ્સ. હવે આ બધાને આપણે જવાબ જોઈએ તો પહેલાનો શું આવશે, આપણે પેરેગ્રાફમાં જોયું છે વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ જંગલ. ઓકે, એટ ધ વિલેજ ગેટ. ઓકે, તો હવે જો એમાં આપણે જે પેરેગ્રાફ વાંચ્યો ને એની આગળ પણ એક બે લાઈન આપેલી છે,
The sunset Birjo and his friends gathered at the village gate. પહેલા સેન્ટેન્સમાં આનો જવાબ આપેલો છે કે ફકરાનો જે પહેલો વાક્ય હોય પહેલું વાક્ય હોય ત્યાં એનો જવાબ આપેલો છે. ઓકે Birjo and his friends Birjo and his friends gathered at village gate. Village gate. Birjo and his friends are Birjo છે એ MCQ છે. તો એમાં MCQ માં આપેલો છે Birjo and his friends carried and his friends carried પછી બ્રેકેટ છે પછી આપણે જવાબ લખવાનો છે carried એમાં ચાર ઓપ્શન આપેલા છે a bunch of flowers and leaves a bundle of fire and sticks a bundle of books and a weapons and logs bunch of flower and leaves એટલે કે થોડાક ફૂલ અને થોડાક પાંદડા લઈ ગયા હતા કે પછી handle of books પછી કે એ બધી books લઈ જંગલમાં લઈ ગયા હતા કે bundle of wire and sticks છે કે વાયર અને લાકડીઓ હતી એ લઈ ગયા હતા તો એનો આન્સર શું આવશે સી ઓકે ટાઈ ધ વાયર વિથ ટ્રી હુ સેડ ધીસ This was said by Birjo and to whom? To 10 men. And એમને જોડે કેટલા માણસો હતા Birjo જોડે તો Birjo જોડે 10 માણસો હતા બો અઠા કટ્ટા માણસો 10 હતા સ્ટ્રોંગ મેન એમને કીધું હતું કે તમે આ વાયર છે એ બને જાજો છે પાંથી ઓકે નાઉ ફોર્થ વન વોટ વોઝ Birjo's પ્લાન ટુ ટ્રેપ ડેકોયસ ओके एनो आंसर Birjo's प्लान Birjo टाइड द वायर एंड टाइड द वायर एंड व्हेन द डेकॉयट्स एंड व्हेन द डेकॉयट्स फेल डाउन In the dark, they will trap them. तो आ हता आपका प्रश्नों ना जवाब. आ हता आपका प्रश्नों ना जवाब. Where did Birjo and his friends gather? કે Birjo અને એના ફ્રેન્ડ્સ હતા કે મિત્રો હતા એ ક્યાં એકઠા થયા હતા તો કે Birjo and his friends gathered at the village gate જે ગામનો એક દરવાજો હોય ગેટ હોય ત્યાં બધા એકસાથે મળ્યા હતા પછી Birjo and his friends carried એમાં ઓપ્શન સી આવશે થર્ડ વનમાં ટાઈ ધ વાયર વિથ ટ્રી હા ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી તો એમાં કોણ આવશે હુ સેડ તો કે આ વાક્ય કોના દ્વારા બોલવામાં આવેલું છે તો કે Birjo અને કોના કહે છે તો કે ટેન મેન વોટ વોઝ Birjo's પ્લાન્સ ટુ ટ્રેપ ડેકોઇટ્સ Birjo ટાઈડ ધ વાયર એન્ડ વેન ધ ડેકોઇટ્સ ફેલ ડાઉન ઇન ધ ડાર્ક ધે વિલ ઓકે ધે વિલ ટ્રેપ ધેમ They will trap them. કે એમને પકડી પાડશે ઓકે સ્ટુડન્ટ્સ આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો હું તમને એકથી બે સેકન્ડ આપું પછી તમે આમાંથી જોઈને તમારા લીથામાં લખી શકો ઓકે સ્ટુડન્ટ્સ તો હવે એના પછી ફિફ્થ સિક્સ સેવન્થ એટ નાઇન્થ ટેન્થ ઇલેવન્થ અને ટ્વેલ્થ એ બધા પ્રશ્નો છે 12, 13, 14, 15, 16, 17 અને 18 18 પ્રશ્નો છે એના જવાબ આપણે અહીંયા લખશું હાઉ વેર ધ ડેકોસ ટ્રેપ્ડ ઇન Birjo's પ્લાન કે Birjo-ના Birjo-એ જે પ્લાન કર્યો હતો એમાં લુટેરાઓ કેવી રીતે ફસાઈ ગયા એનો આન્સર એઝ ઇટ વોઝ ડાર્ક એઝ ઇટ વોઝ ડાર્ક
As it was dark, the dacoits did not see the wires and fell down. The dacoits did not see the wire and fell down. And fell down. Okay. Now let's hide behind the trees. Who said this was said by Birju to whom? Emni jore kon hota? Pen man. Das manushu. Pen man. Now where did Birju and his friends hide themselves? Birju and his friends hid. Birju and his friends hid behind the trees. Okay. When did the dacoits come on the horseback? એમાં આવશે ઓપ્શન નંબર એમાં ચાર ઓપ્શન છે કયા છે લેટ એટ નાઇટ અર્લી મોર્નિંગ આફ્ટરનૂન કે ડ્યુરિંગ સન છે એટલે લેટ એટ નાઇટ એટલે કે મધ્ય રાત્રિ અર્લી મોર્નિંગ એટલે કે પરોઢના સમયે સવારના સમયે આફ્ટરનૂન એટલે કે બપોરના સમયે કે ડ્યુરિંગ સનસેટ એટલે કે રોંઢાના સમયે આપણે 6-7 વાગે એમ તો એનો આવશે આન્સર એ એટ લેટ નાઇટ ઓપ્શન નંબર એ લેટ નાઇટ Now second one, dash fell down one by one. કોણ પડી ગયું હતું એક પછી એક તો એમાં ઓપ્શન નંબર આવશે એ જ ડેકોઇટ્સ લૂંટેરાઓ હતા ઓકે એનો આન્સર આવશે ડેકોઇટ્સ હવે તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો ઓકે સ્ટુડન્ટ્સ તમે આનો સ્ક્રીનશોટ લઈને તમે તમારા લીથામાં લખી શકો તો હવે આ 18 કે 18 પ્રશ્નો છે એને આપણે ધીરે ધીરે એક પછી એક એના જવાબ હવે 10મો વેર ડીડ ધ ડેકોઇટ્સ ફોલ આપને ખબર છે કે વેર ડીડ ધ ડેકોઇટ્સ ફોલ ધ ડેકોઇટ્સ ફોલ ઇન ધ જંગલ હા એનો ઓપ્શન આપણે આવશે આ બધા એમસીક્યુ છે 10th 11th એ બંને એમસીક્યુ છે આપણે એનો જોઈ લે ઓન ધ ગ્રાઉન્ડ ઇન ધ પીટ ઓન ધ ટ્રી ઓર બિહાઇન્ડ ધ ટ્રી ઓન ધ ગ્રાઉન્ડ આવશે ऑप्शन नंबर ए ऑन द ग्राउंड नाउ सेकंड वन इज हु कॉट द डेकॉइट्स पुलिस आवसे एमा ऑप्शन नंबर डी पुलिसमैन कम एंड अरेस्ट द डेकॉइट्स आ कौन वाक्य बोलियो तो के आ वाक्य सरपंच सरपंच टू हूम तो के आ पुलिस एने कही दियो होतो तो द डैश कॉल्ड द पुलिस द सरपंच द सरपंच कॉल्ड द पुलिस हु अरेस्टेड द डेकॉइट्स द पुलिसमैन arrested the dacoits the dacoits who congratulated Birju and his friends બધાઈ કોના દ્વારા આપવામાં આવેલી હતી તો કે સરપંચ ગામના જે સરપંચ હતા એને અને ગામના લોકોએ એમને શું આપ્યું અને Who arrested the police arrested the dacoits? Who congratulated the Birju and his friends? A MCQ che to ema MCQ ma avse sarpanch and villagers. Option number D. Sarpanch and villagers. Okay. હવે આવશે 61 આફ્ટર ધીસ ઇન્સિડન્ટ બિરજુ વોઝ નોન એઝ ધ બિરજુ
बिरजू द ब्रेव एनु नाम बदली गयो। हाउ डिड बिरजू सिमेज चेंज फ्रॉम अ कावर मैन इनटू अ ब्रेव मैन। बिरजू कोट द डेकॉयज कोट द caught the decoys and with his plan and with his plan he changed his image from coward to brave from power to brain okay तमने बिरजू ने स्टोरी માંથી શું શીખવા મળ્યું એ આપણે લોકોનો છે યુ કેન ચેન્જ યોર ઇમેજ બાય યોર પ્લાન કે તમારા વિચારો દ્વારા તમે તમારી જે ઇમેજ છે ये तमें समाज में तमें बदली सको। यू कैन बाय प्लान ओके आ हता बधा प्रश्नों ना जवाब आया आपड़ो जे फकरो तो ये अहीं पूर्ण थाय मीन्स के अहीं जे आपणी वार्ता हती बिरजू द ब्रेव ने ए अहीं पूर्ण थाय छे अने हवे आपणे फिल इन द ब्लैंक्स छे क्वेश्चन नंबर 13 छे पछी क्वेश्चन नंबर 14 12 13 ने फिल इन द ब्लैंक्स छे बधे तो आपणे ए जोवानी रहेशे ओके आनो स्क्रीनशॉट तमे लई शको अने पछी एनो तमे लिथोमा पण लखी शको। तो हवे आवशे आपणे प्रश्न छे के नीचे आपे वाक्योने घटनाक्रम प्रमाणे नंबर आपो। हवे एक तमने वाक्यो आपेला छे ए वाक्यो तमने आडावरे आपेला छे बधा पण एनी सामने तमने एक नानकडो एवो बॉक्स आपेलो छे तो ए बॉक्स मां एनो साचो क्रम क्यों आवे ए वाक्य नो वार्ता मां साचो क्रम क्यों आवे ए तमारे लखवानो रहेशे ओके। तो एवा पहेलो छे द सरपंच से कांग्रेचुलेशंस बिरजू अहीं बॉक्स छे ओके द सरपंच से Bijou said, Bijou and his friends tied the decoys to the tree. Bijou and his friends tied the decoys to the tree. The police arrested the decoys. Pachino, Bijou got tense from young man.
The dacoits rode on horses. Rode on horses. They fell down on the ground. They all gathered at the village gate. હવે આ બધે સેન્ટેન્સ છે, વાક્યો છે, એ તમને આડા અવળા આપેલા છે, તો એની સામે 1 2 3 4 5 6 7 સાત વાક્યો છે, અને સાત વાક્યો તમારે સોરી સાત નથી 11 વાક્યો છે, એમાંથી આપણે સાત વાક્યો લખ્યા છે, પણ તમારે હું બધાના જવાબ લખીશ. ઓકે, જે આ સાત વાક્યો છે એ પહેલા જોઈ લઈએ આપણે કયા ક્રમમાં આવે છે. તો પેલું વાક્ય છે, ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન્સ બિરજુ, તો આ વાક્ય આવશે 11th. ઓકે, ટોટલ કેટલા વાક્યો છે? તો કે 11. એમાં લાસ્ટ કયું છે? તો કે જે પેલું આપણું વાક્ય છે એ લાસ્ટમાં આવશે. ઓકે, આ એનો જવાબ છે. ઓકે, નાઉ સેકન્ડ વન. હવે જે બીજું વાક્ય છે એનો નંબર આવશે 9. થર્ડ વન, તો કે 10. પછી ફોર્થ વન, તો કે બીજું વન 10 યંગ મેન્સ, એ આવશે ફિફ્થ વન. સેવન્થ વન 8th one and the 6th one. ઓકે, અને હવે પછીના ચાર વાક્યો છે એમાં જે પહેલું વાક્ય છે બીજા પેજ ઉપર, પેજ નંબર 12 ઉપર, તો એમાં 4th one આ એનો જવાબ છે. ઓકે, પછી આવશે 2nd one, પછી આવશે 3rd અને 1st. ઓકે, થર્ડ અને ફર્સ્ટ આવી રીતે એના જવાબ આવશે. એટલે કે વાક્યો તો તમને લખેલા છે, ખાલી તમારે જે ખાના તમને આપેલા છે એમાં તમારે ખાલી નંબર લખવાના રહેશે. આ હતી આપણી એક્સરસાઇઝ. ઓકે, અહીં આપણે પૂર્ણ કરીએ, અને આવતીકાલે આપણે આવતા લેક્ચરમાં હવે આના પછીની જે એક્સરસાઇઝ છે એ આપણે પૂર્ણ કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.